વિરમ ગામ ખાતે રાહત દરે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું. તારીખ 27 ઓક્ટોબર 2024 ને રવિવારના રોજ સવારે 9:30 કલાકે બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે લાયન્સ ક્લબ ઓફ વિરમ ગામ દ્વારા આયોજિત ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, સ્વા સુશીલાબેન રામજીભાઈ પટેલ, સ્મૃતિ ટ્રસ્ટ હસ્તે હિતેશભાઈ પરીખ, ચંદુભાઈ બી પટેલ હસ્તે નરેન્દ્રસિંહ પટેલ તેમજ લાયન્સ ક્લબના સભ્યોના સાથ અને સહકારથી દિવાળીના શુભ તહેવારો નિમિત્તે મધ્યમ તથા સાધારણ વ્યક્તિને લાભ થાય અને દિવાળીનો તહેવાર ઉજવી શકે એવા શુભ આશયથી રાહત દરે મીઠાઈ અને ફરસાણ વિતરણ કરવામાં આવ્યું. છેલ્લા 37 વર્ષથી દિવાળીના તહેવાર નિમિત્તે મીઠાઈ અને ફરસાણ વિતરણનું આ પ્રોજેક્ટ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગરીબ જરૂરિયાતમંદોને 200 મીઠાઈ અને ફરસાણની કીટનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટમાંથી ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દક્ષેશભાઈ સોની તેમજ તેમની કેબિનેટની ટીમ, લાયન્સ પ્રમુખ પરેશભાઈ દેસાઈ અને તેમની ટીમ, નગરપાલિકા ઉપપ્રમુખ રઘુભાઈ અલગોતર, સાંઈ પેરામેડિકલના જીગ્નાબેન રાવલ, તાંગ ગમ્સ એન્ડ કેમિકલ્સના અતુલભાઈ કુડેશિયા તેમજ આ પ્રોજેક્ટના ચેરમેન ચંદુભાઈ પટેલ, યોગેશભાઈ કંસારા સહિતના સેવાભાઈ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મુન્ના વહોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ.